होम लर्निंग ना अनेक वीडियो जोवा माटे मारी चैनल ने सौ प्रथम सब्सक्राइब करो। दोस्तों जोड़ाओ जय हो मांडवी के साथ। बाल दोस्तों धोरण एक नी प्रवृत्ति आपणे आगळ कागळना ढूंचा बनावा वगैरे शीख्या तमारा वालीए तमने करावीए छे। ना करावे तो तमे वेन करजो हो। दरेक प्रवृत्ति आपणा वाली आपने करावा जोईए। आजे कागळ फाड़वानी प्रवृत्ति करवी छे। मित्रों आपणे एक कागळ लईशुं अने एना बे सरखा भाग पाड़ी दईशुं। आ बे सरखा भाग पाड्या पछी एक भाग छे आपणे बाळकने आपीशुं अने एक भाग आपणे राखीशुं। बे सरखा भाग पड़ा पछी एक भाग आपणे राखीशुं। पहेला बाळकने आपणे कागळ फाड़वानी एक प्रवृत्ति बताईने देखाड़ी शकाय के केवी रीते फाड़वाना छे। तो आपणे प्रयत्न करीए कागळना सरखा केवी रीते भाग पड़े उभी पट्टी पाड़वाना छे। आवी रीते आम कागळ फाड़वानी प्रवृत्ति पहेला आपणे एमने शीखवानी छे। અને આ બધા કાગળ છે એ આવી રીતે ફાટી ગયા પછી આ બધા કાગળને ફરી આપણે કોથળીની અંદર પેક કરીને રાખવાના છે। આગળ જતા આ કાગળ કઈક બીજી પ્રવૃત્તિમાં પણ કામમાં લાગે, બની શકે ત્યાં લગણ આપણે વેસ્ટેજ કાગળનો જ ઉપયોગ કરવાનો છે। તો જોયું ને બાળ દોસ્તો, આ પ્રવૃત્તિ તમારા પપ્પા તમને આ રીતે શીખવે એટલે તમે તમને જે કાગળ આપ્યો છે એમાંથી તમારે કેમ ફાડવી એ જોઈને શીખવાનું છે અને પ્રવૃત્તિ કરવાની છે। જોઈને મારાથી તો સરખા ભાગ પડે છે, તમે ચિંતા ન કરતા, તમારથી સરખા ભાગ ન પડે તો પણ ચાલશે, પણ પ્રયત્ન કરવાનો છે। દરેકે કાગળની પટ્ટીઓ ફાડવાની છે અને વાલી મિત્રોને ખાસ કહેવાનું, કામ સાવ નાનું છે પણ આમાં બાળકને શીખવાનું ઘણું છે, એટલે મારી વિનંતી છે કે મારી આ પ્રવૃત્તિ ચોક્કસ બાળકને કરાવજો। આભાર। આજે એક બીજી પ્રવૃત્તિ પણ ધોરણ પહેલા માટે નીકળવી છે। ટચુકડી પ્રવૃત્તિઓ છે એટલે આજે એક વિડીયામાં બે પ્રવૃત્તિ મૂકીશ, એટલે પ્રવૃત્તિ નંબર 3 કરવી છે કે એક રંગોળી બનાવવી છે। તો હવે હું આપને એ પ્રવૃત્તિ કરવાનું શીખવું છું, ફરી બંધ કરી દે હવે। સૌ પ્રથમ વાલી મિત્રો, આપણે જમીનની ઉપર 1 2 3 4 5 એમ સંખ્યા જ્ઞાન લખી નાખવાનું છે। ત્યારબાદ એ પૂર્ણ થયા બાદ મૂળાક્ષરો પણ આપણે જમીન ઉપર લખી શકીએ છીએ, એના ઉપર પણ આપણે મૂર્ત વસ્તુઓ ચોંટાડી શકીએ અથવા તો ગોઠવી શકીએ છીએ। તો ધોરણ 1 માટેની આપણી બીજી પ્રવૃત્તિ રંગોળી, એટલે કે સંખ્યા જ્ઞાન ઉપર રંગોળી આપણે ચિપકારતા હોય એ રીતે આપણે મૂર્ત વસ્તુઓ ગોઠવવાની છે। ખાસ એ વાલી મિત્રો ધ્યાન રાખવાનું છે કે બાળક વસ્તુઓ ગોઠવે એના વળાંક મુજબ, જે રીતે સરળતાથી વળાંક કરી શકે એ મુજબ એમને મૂર્ત વસ્તુઓ ચિપકાવવાનું કહેવાનું। 1 2 3 4 5 છે એમ સંખ્યા જ્ઞાનનો મહાવરો કરાવતા જવાનો અને રંગોળી કરાવતી જવાની। આ જ રીતે મૂળાક્ષરોની ઓળખ માટે પણ આપણે અલગ અલગ મૂર્ત વસ્તુઓ લઈને એમના ઉપર ચિપકાવતા જવાની। આના માટે કાગળના ડૂચા પણ ઉપયોગમાં આવે હો, જે આપણે બનાવ્યા હતા એ પણ ચિપકાવી શકીએ। તો એકદમ સરળ પ્રવૃત્તિ, કામ આપણે સંખ્યા જ્ઞાનનું અને મૂળાક્ષરોની ઓળખનું કરવાનું છે। વાલી મિત્રો આ પ્રવૃત્તિ ખાસ વારંવાર બાળકોને કરાવજો, એટલે એનામાં આ મૂળાક્ષરો અને સંખ્યા જ્ઞાન આત્મસાત થાય, મૂર્ત વસ્તુઓ સાથે ઓળખતા ઓળખતા 1 2 3 4 એ સતત મહાવરો આપજો, જેથી આપણા બાળકો 1 થી 10 નું સંખ્યા જ્ઞાન કડકડાટ કરી જાય। તો તમને આ મારી આ પ્રવૃત્તિ ગમી છે, ફરી મળીશું। જય હો માનવી।